जय श्री कृष्ण। रोज दिन आपका राज्य पर एक शॉर्ट वीडियो परीक्षा लग सी इम्पोर्टेंट माहिती और घटना विशेष और व्यक्ति विशेष हो तो रोज आप एक शॉर्ट वीडियो बनाव तो आज पर गणित चैप्टर जो चले आप श्रेणी में आगे बढ़ता मध्यक मध्यस्थ बहुलक आगे आपने वो सीखी गया कि सरासरी जो सूत्र है एक्स बार बराबर सिग्मा एक्स आई अपॉन एन એમાં આપણે એવું શીખ્યા કે ટોટલ અવલોકનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા એમાં ગઈકાલના જે વિડીયોમાં આપણે જોયું તો એકથી લગાઈ એન સુધી સંખ્યાનું જે સૂત્ર આપણે માહિતી પણ આપી કે આ સૂત્ર આપનાર વ્યક્તિ કોણ હતો તો જર્મનીનો મહાન ગણિતશાસ્ત્રી કાર્લ ફ્રેડરિક ક્રાઉસ જે જર્મનીનો મહાન વિદ્વાન હતો અને એણે આ સૂત્ર આપ્યું હતું કે એકથી એન સુધી સંખ્યાનો જે સરવાળો કરવો હોય તો એન ઇક્વલ પ્લસ વન ભાગ્યા આવું સૂત્ર શોધનાર વ્યક્તિ હતો અને એણે એકથી એન સુધી સંખ્યાની સરરાશનું સૂત્ર પણ શોધ્યું હતું કે જો આની સરરાશ શોધવી હોય તો એન ઉડાડી દેવાના કારણ કે એન સુધી સંખ્યા સુધી જવાનું તો પછી એન નીકળી જાય એન પ્લસ વન ભાગ્યા બી ગઈકાલે આપણે જોયું હતું એકથી એસી સુધીની સંખ્યાની સરરાશ શોધવાની કોશિશ કરી તો એની જગ્યાએ એસી મૂકી દેતા હતા રેડ એમાં એક ઉમેરી ભાગ્યા બે કરતા એકથી એસી સુધીની સંખ્યાની સરરાશ મળી એકથી પાંચસો કે એકથી ત્રણ હજાર કે તો કોઈ ફરક ના પડે એની જગ્યાએ સંખ્યા મૂકી દેવાની એમાં એક ઉમેરી બે વડે ભાગી દેવાની આજે આપણે એમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા માટે જોઈએ તો એકી સંખ્યા આપણે એકથી દસ સુધી જાઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ છે બરોબર હવે આપણે સમજી શકીએ કે અમારી એકથી દસમાં છે ને એકી અને બેકી સંખ્યા કેટલી એકી સંખ્યા એને કહેવાય જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય નહીં તો એકી સંખ્યા કહેવાય જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય એ બધી બેકી સંખ્યા છે તો અહીંથી આપણે અલગ તારીએ તો એક ત્રણ પાંચ સાત નવ આ પાંચ સંખ્યા છે એકી છે અને આ બે ચાર છ આઠ અને દસ બેકી છે તો ગાઉસ એના પર સંશોધન કર્યું કે આ સંખ્યાનો સરવાળો કેટલો થાય ત્યારે સરવાળા માટે સૂત્ર એકીનું કઈ રીતે શોધ્યું તો એક ને ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ ને સાત સોળ સોળ ને નવ પચીસ આને એકી સંખ્યા માટે વિચાર્યું એકી સંખ્યા માટે સરવાળો પચીસ મળ્યો એના નક્કી કર્યું એકથી દસમાં એકી સંખ્યા પાંચ આવતી તો પાંચનો વર્ગ કર્યો તો પચીસ આપણે જવાબ મળી બરાબર એટલે સરવાળા માટેની સૂત્ર આપ્યું એકી સંખ્યા હોય તો એનો એનનો વર્ગ કરી દીધો પરીક્ષામાં એકથી દસ સુધીની એકી સંખ્યાનો સરવાળો પૂછે તો એકથી દસ એટલે એનનો વર્ગ દસનો વર્ગ નહીં કરવાનો એકથી દસમાં એકી સંખ્યા કેટલી આવે એનો વર્ગ કરવાનો તો પાંચ આવતી હતી તો પાંચનો વર્ગ થઈ ગયો પચીસ હવે વાત કરી સરેરાશ એકી સંખ્યાની તો આપણે જાણો છો સિગ્મા એક્સ આઈ અપોન એન એન સુધીની સંખ્યા સુધી જવું હોય તો આ સૂત્રનો પ્રયોગ કરો તો એન સંખ્યા સુધી જાઓ તો એનનો વર્ગ ઉપર સરવાળાનો અને કુલ સંખ્યા એન એનનો વર્ગનો મતલબ થાય કે એન ગુણ્યા એન બે વખત એક એન નીચે ત્યાં એન ઉડી ગયા જવાબ આવી એટલે ગાઉસે આના પર પ્રયોગ કરીને જવાબ આપ્યો કે આ પાંચ સંખ્યાઓ છે સરાસરીનો મતલબ થાય વચ્ચેની મિડલની સંખ્યા તો આ ક્રમ પ્રમાણે ચાલે છે એકી તો વચ્ચે જવાબ આવ્યો પાંચ તો એના પરથી એણે નક્કી કર્યું કે એકથી એન સુધીની સંખ્યાની સરાસરી જો પૂછવામાં આવે તો પરીક્ષામાં ધ્યાન રાખવું કે જેટલા સુધી પૂછ્યું છે એ સંખ્યામાં કુલ એકી સંખ્યા કેટલી છે એ જ આપણી સરાસરી બની જાય અહીં આપણે એકથી દસ સુધીનું કહ્યું કે એકથી દસમાં પાંચ એકી સંખ્યા આવતી હતી તે સરાસરી પાંચ હતી અને જો આપણે સારી સરવાળો પૂછે તો જેટલી એકી સંખ્યા આવે એનો વર્ગ કરી દેવાનો રાઈટ તો આપણે ધારો કે પરીક્ષામાં એવું પૂછે કે એકથી લગાઈને પચીસ સુધીની એકી સંખ્યાની સરાસરી કેટલી થાય અથવા એકથી પચીસ સુધી સંખ્યાનો સરવાળો કેટલો તો હવે આપણે જાણીએ છીએ કે એકથી પચીસ કીધું જો એવું એકથી છવ્વીસ કીધું હોય તો છવ્વીસ એટલે એના અડધા થઈએ કે તેર એકી તેર બે થાય કે ના થાય તો એકથી છવ્વીસ કીધું હોય તો તેર એકી અને તેર બેકી પણ આનો છેલ્લો ડિજિટ છે ને પચીસ પહેલી પણ એકી સંખ્યા છે છેલ્લી પણ એકી સંખ્યા છે એટલે એકથી પચીસમાં પહેલી છેલ્લી બંને એકી હોય તો વધારે સંખ્યા એકી નહીં આવે તો બાર બેકી તો હવે આપણે ડાયરેક્ટ સૂત્ર કહી શકો કે જો પરીક્ષામાં પૂછ્યું હોય કે એકથી પચીસ સુધીની સંખ્યાના એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તેનો વર્ગ કરી લેવાનો તો તેરનો વર્ગ કરો એટલે એકસો ઓગણસિત્તેર આવે અને જો ખાલી આપણે એમ કીધું હોત કે એકથી પચીસમાં આવતી એકી સંખ્યાની સરાસરી કેટલી થાય તો સંખ્યા પોતે જે એકી સંખ્યા છે એ તેર આપણે જાણો નામ બી તમે જોઈ શકો એકથી પચીસ સુધી લખશો તો
તો 13 માં ક્રમનો આપણો વચ્ચે આવશે આ બાજુ 12 હશે અને આ બાજુ પણ 12 હશે રેડી છે કે નહીં એટલે પરફેક્ટ રીતે આનો જવાબ આપણે એને આટલી રીતે વિચારી નહીં શકતા પણ એ કેટલા બધા પ્રયોગ કર્યા હશે અને આ બધા જવાબ લાયા હશે પણ ત્યારે આ વ્યક્તિ પ્રાથમિક શાળામાં ભણતો હતો ખાલી કલ્પના કરી તેનું મગજ કેટલો પાવરફુલ છે તો હવે આપણે એકી સંખ્યા માટેનું સૂત્ર મળ્યું કે 1 થી n સુધીની સંખ્યામાં એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો એમાં આવતી કુલ સંખ્યાનો વર્ગ કરી દેવાનો એક થી એન સુધીમાં કેટલી સંખ્યા એકી આવે એનો વર્ગ કરી દેવાનો અને જો ખાલી સરાસરી પૂછે કે 1 થી 100 સુધીમાં કીધું હતું આપણે 1 થી 100 માં એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો 1 થી 100 માં 50 એકી સંખ્યા આવે 50 બેકી આવે તો 50 નો વર્ગ કરો એટલે આપણે 2500 મળી જાય જો 1 થી 100 માં એમ કીધું હોત એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો 50 એકી 50 બેકી એટલે 50 નો વર્ગ કરો એટલે 2500 અને જો આપણે એમ કીધું હોત કે 1 થી 100 સુધીમાં એકી સંખ્યાની સરાસરી કેટલી આવે તો વચ્ચે સંખ્યા 50 આવે જવાબ 50 રેડી આ કમ્પ્લીટ થઈ ગયું હવે વાત કરી બેકી સંખ્યામાં એકી સંખ્યા માટે આપણે કીધું 2 4 6 8 અને 10 1 થી 10 માં એટલે કે આપણે સરળતાથી સંખ્યા મેળવી શકાય તો આ બધાનો સરવાળો કરો તો જવાબ કેટલો આવે 2 4 6 6 6 12 12 ને 8 20 20 ને 10 30 આ 30 એનો સરવાળો આવે રેડી એટલે આપણે કહી શકીએ કે 1 થી 10 માં ગયા તો કુલ બેકી સંખ્યા 5 મળી ને આપણે સરવાળો 30 આવે તો ગૌસે મગજમાં વિચાર કર્યો કે 30 ને 5 સાથે કોઈ લેવા દેવા ખરું તો એને મગજ વાપર્યું કે 5 પછી ક્રમમાં સંખ્યા 6 તો 5 6 30 થાય છે એટલે આને બેકી સંખ્યા માટે સૂત્ર શોધી કાઢ્યું કે 1 થી n સુધીમાં જો બેકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો જેટલી એની અંદર બેકી સંખ્યા આવે એ આમાં 1 ઉમેરીને ગુણાકાર કરી દો તો ખાસ યાદ રાખજો બેકી સંખ્યાનો સરવાળોનો સૂત્ર કે 1 થી n માં તો 1 થી n માં જેટલી બેકી સંખ્યા આવે એ અને એનો થી એક વધારે ગુણાકાર કરો એટલે સરવાળો મળે વાત રહી સરાસરી તો સરાસરી x બાર બરાબર હવે આપણે કીધું સૂત્ર છે સિગ્મા xi / n સિગ્મા xi નો સરવાળો સૂત્ર આ છે n n + 1 / n n ની જગ્યા જવાબ આવ્યો n + 1 એટલે ગૌસે એના પરથી નક્કી કર્યું કે 1 થી 10 માં આપણે ગયા તો 5 બેકી સંખ્યા મળી તો 5 બેકી સંખ્યા મળી તો 5 બેકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો 5 ગુણ્યા 5 વત્તા 1 એટલે 5 6 30 અને આપણે કીધું કે 5 બેકી સંખ્યા જે 5 માં 1 ઉમેરી દો એટલે આપણે સરાસરી મળી જાય તો 5 માં 1 ઉમેરો એટલે 6 એનો અર્થ એ થયો કે 1 થી લગાઈને 10 સુધી જાઓ તો વચ્ચે જોઈ શકાય છે કે બેકી સંખ્યા કુલ 5 મળી બે આ બાજુ બે આ બાજુ વચ્ચેનો જવાબ 6 મળી આ શોર્ટકટથી એને બધા જવાબ બોલાયા છે પરીક્ષામાં આપણે કોઈ પૂછે 1 થી 40 સુધીમાં આવતી બેકી સંખ્યાની સરાસરી કેટલી થાય જો આપણે શોધવું 1 થી 40 સુધી પૂછે 1 થી 40 સુધીમાં આવતી બેકી સંખ્યાની સરાસરી કેટલી થાય તો સરળતા છે 1 થી 40 માં આપણે જાઓ તો પહેલી એકી સંખ્યા છેલ્લી બેકી એટલે 40 ના અડધા કરી દો તો 20 બેકી સંખ્યા છે હવે આપણે કે સરવાળો કેટલો થાય તો આપણે હમણાં જ વાત કરી હતી કે જેટલી બેકી સંખ્યા આવે એ ગુણ્યા એમાં 1 ઉમેરી દેવાનું તો 20 માં 1 ઉમેરો તો 21 થાય 21 નું 42 સરવાળો થાય 420 વાત રહી સરાસરી કીધું હોત 1 થી 40 માં આવતી બેકી સંખ્યાની સરાસરી તો 1 થી 20 1 થી 40 માં જાવ બેકી સંખ્યાની કુલ સંખ્યા 20 અને આપણે કીધું સરાસરીનું સૂત્ર હતું n + 1 તો બેકી સંખ્યા છે કુલ 20 તેમાં 1 ઉમેરી દો જવાબ આવી આ રીતે એકી અને એકી સંખ્યાનો સરવાળો અને એની સરાસરીનું સૂત્ર આપણે મેળવી શકીએ ગૌસે શોધી કાઢ્યું તો આ રીતે સરાસરીમાં સરળતાથી દાખલા ગણી શકાય વિડીયો ગમે તો લાઈક કરો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત